ગુડ મોર્નિંગ બાળકો જો રિવિઝન કરવાનું છે તો આપણે છઠ્ઠા પાટમાં અઘરા શબ્દો જોયા હતા બરાબર એ તમે બધાએ લખ્યા જ છે મને ખબર છે હવે આપણે જોઈએ શબ્દોના હાથ મેં તમારે સમજ આપી હતી કે શબ્દોના હાથ એટલે એક વસ્તુના બેના જેવી રીતે મજા મજા તો આનંદ બોલો બધા મજા આનંદ પાણી જળ પાણી જળ કુટુંબ પરિવાર કુટુંબ પરિવાર પવન હવા પવન હવા હું બે વાર બોલું છું એટલા માટે કે તમારે સાંભળીને ફરી મારી સાથે બોલવાનું છે બરાબર જે એક વાર જોઈએ મજા આનંદ પાણી જળ કુટુંબ પરિવાર પવન હવા હવે આપણે ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યામાં મેં તમારે સમજ આપ્યું હતું કે આ લીટીમાં ખાલી એટલે ખાલી છે તમારે ભરવાની છે આખી લીટી ભરીને પછી વાંચન કરી જવાનું એટલે ખબર પડે કે આ લીટી કમ્પ્લીટ થઈ છે કે નહીં અને વાક્ય બન્યું છે કે નહીં અને આ પાઠના આધારે છે વરસની ખાલી જગ્યા ઋતુઓ છે તો ત્રણ વરસની ત્રણ ઋતુઓ છે ખાલી જગ્યામાં ગરમી બહુ પડે છે ઉનાળામાં ગરમી બહુ પડે છે ઉનાળામાં ગરમી બહુ પડે છે શિયાળામાં ખાલી જગ્યા ખાવાની મજા પડે શિયાળામાં વસાણા ખાવાની મજા પડે શિયાળામાં વસાણા ખાવાની મજા પડે ચોમાસામાં ખાલી જગ્યા ઓળવાની મજા પડે ચોમાસામાં છત્રી ઓળવાની મજા પડે ચોમાસામાં છત્રી ઓળવાની મજા પડે હવે ખુદ અક્ષર તો વસાણા તાપણું ખાલી જગ્યા ઠંડી કેવા કપડા પહેરવા જોઈએ તમારે સવાલ પૂરે પૂછીએ છીએ કે ઠંડીમાં શું પહેરો છો તો આપણે ગરમ કપડા પણ એ પૂરા વાક્યમાં લખવાનું છે મેં તમારા વિડીયોમાં સમજાવ્યું હતું કે કેવા આવે તો એની નીચે લીટી પાડી દેવાની અને લખવાનું નથી તમે એની જગ્યાએ જવાબ લખજો ઠંડી ઠંડી પડે પડે ત્યારે ત્યારે કહેવાની જગ્યાએ ગરમ ગરમ કપડાં પહેરવા જોઈએ કઈ ઋતુમાં વરસાદ ખૂબ પડે છે તો કઈ કઈ નીચે લીટી પાડશું કે લખવાનું નથી કઈ જે જવાબ લખીશું ચોમાસાની ઋતુમાં વરસાદ ખૂબ પડે છે ચોમાસાની ઋતુમાં વરસાદ ખૂબ પડે છે ચાલો હવે સાતમો પાઠ જોઈએ સાતમા પાઠમાં બી તમારે મેં અઘરા શબ્દો આપ્યા હતા એ તમે લોકોએ લખ્યા હશે ચાલો હવે આપણે શબ્દોના અર્થ જોઈએ શબ્દોની સમજ આપી હતી મેં તમારે કે એક વસ્તુના બે નામ અહીંયા આપ્યું છે આંખ આંખ એટલે નયન આંખ એટલે નયન મમ્મી મમ્મી એટલે મા માતા મમ્મી એટલે મા માતા પપ્પા એટલે પિતા પપ્પા એટલે પિતા જો આવ્યું ને પ અને મ આ કયા છે દંડવાળા છે આખો છે એટલે એની લાકડી નીકળી ગઈ અને બે અક્ષર જોઈન્ટ થઈ ગયા આકાશ ગગન નભ આકાશ નભ ગગન ઔષધ દવા ઔષધ દવા કૂટતો અક્ષર ચપટી લસણ સાયકલ બહેન ખાલી જગ્યા પૂરો ચપ ચપ ખાલી જગ્યા વાગે છે તો ચપટી ચપ ચપ ચપટી વાગે છે આખી વાંચવાની ફરી લખતા ખાલી જગ્યા ચપટી વગાડું લખતા વાંચતા ચપટી વગાડું ખાતા પીતા ખાલી જગ્યા વગાડું ખાતા પીતા ચપટી વગાડું ભાઈના ખાલી જગ્યામાં ચપટી વગાડું ભાઈના કાનમાં ચપટી વગાડું બરાબર હવે સવાલ જવાબ જોઈએ બાળક કોના કોના કાનમાં ચપટી વગાડે છે બાળક ભાઈ બહેન માતા અને પિતાના કાનમાં ચપટી વગાડે છે બરાબર હવે કોના કોના કાઢી નાખવાનું છે ફરી બાળક કોના કોના કાનમાં ચપટી વગાડે છે બાળક ભાઈ અને બહેન મમ્મી પપ્પા બરાબર આની જગ્યાએ જવાબ લખજો અને બધો સવાલ એવો ને એવો ઉતારી દેવાનો મમ્મીના ભાઈને શું કહેવાય તો આ શું કાઢીને ક્વોલિટી કરવાની મમ્મીના ભાઈને મામા કહેવાય શુંની જગ્યાએ જવાબ લખવાનો પપ્પાના બહેનને શું કહેવાય તો પપ્પાના બહેનને ફોય કહેવાય બરાબર ચાલો હવે છઠ્ઠા સાતમા પટનું કરજો છઠ્ઠા પટનું મેં તમારે ટેસ્ટ લીધો છે હવે નેક્સ્ટ વિડીયોમાં હું સાતમા પાટનો ટેસ્ટ લેવાની છું ચાલો પોતાનું ધ્યાન રાખજો અને ઘરની બહાર ના નીકળતા બાય બાય